हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજના લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। ઝડપથી વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની હાજરી પૂરી લીધી હશે। તો હવે આપણે આજના લેક્ચરની અંદર બરાબર આગળ વધીએ, પણ એ પહેલા ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 1 બરાબર એટલે કે અગેન્સ્ટ ધ ઓડ પૂર્ણ કર્યું। અને મેં તમને ગયા લેક્ચરની અંદર કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી સિસ્ટમ પ્રમાણે રિવિઝન માટે દરરોજે દરરોજ ચાલેલા પાસનું આપણે એક વખત ભાષાંતર લખીએ છીએ રિવિઝન માટે, અને આગળ ચાલેલા પાઠનું પણ આપણે રિવિઝન કરીએ છીએ, અને સાથે સાથે પાઠની તૈયારી પણ કરતા જઈએ છીએ। જેમ કે શોર્ટ ક્વેશ્ચન છે, શોર્ટ નોટ છે, ટ્રુ ફોલ્સ છે, પાઠ આધારે બ્લેન્ક છે, આ બધી જ વસ્તુઓની આપણે સાથે સાથે તૈયારી કરતા જઈએ છીએ। અને ન કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો સાથે તૈયારી જ રાખવાનું ચાલુ રાખજો બરાબર। તો ગયા લેક્ચરની અંદર આપણે પાઠ એક પૂર્ણ કર્યો, એમના આગળ પાઠ બીજો પૂર્ણ કર્યો, એમની આગળ પાઠ આપણે ચોથો બરાબર એટલે કે વન્ડરફુલ ક્રિએશન પૂર્ણ કર્યું, એટલે કુલ આપણે 3 પાઠ પૂર્ણ થયા છે। અને વિદ્યાર્થી મિત્રો આપણે આજે પાઠ 4 પણ ખરેખર યુનિટ 3 આપણે કોર્સ ચાલેલો કેટલો તો કે 400 પાઠ આપણે ચાલુ કરીએ છીએ, પણ ટેક્સ્ટ બુક પ્રમાણે પાઠ કેટલા યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું એક ઇન્ટરવ્યુ નામનો આપણે પાઠ આજના લેક્ચરની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો એટલે કે ટૂંકમાં આપણે આજના લેક્ચરની અંદર યુનિટ 3 નો અભ્યાસ કરીશું। તો યુનિટ 3 ના જે નામ ટાઈટલ ઉપર જ આપણને ખ્યાલ આવે કે શું છે, તો વિદ્યાર્થી મિત્રો શું છે, એન ઇન્ટરવ્યુ એટલે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે। હવે શું કે છે, એક વખત એ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક ઇન્ટરવ્યુ લીધી એટલે કે એમની સાથે વાતચીત કરી, તો આ પાઠની અંદર એમની સાથેની જે વાતચીત છે એ આપણને રજૂ કરેલી છે કે ઇન્ટરવ્યુ લઈએ એટલે કે આપણે એને શું કરીએ, પ્રશ્ન પૂછીએ। તો એને એ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને એમના જવાબ જે અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે, તો પ્રશ્ન અને જવાબ આપણને આ પાઠની અંદર આપેલા છે। તો પહેલા તો શરૂ કરતા પહેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો એ ખબર હોય છે પાઠ શેના માટેનો છે, તો આપણે અરુણ કૃષ્ણમૂર્તિ મૂર્તિનું નામ તો સાંભળેલું જ હશે। જો એમનું નામ આપણને ખ્યાલ હશે, અરુણ કૃષ્ણમૂર્તિ વિશે આપણે જાણતા હશું એટલે આપણે તરત જ ખ્યાલ આવી જ ગયું હોય વિદ્યાર્થી મિત્રો કે આ યુનિટ શેના માટેનું છે। તો કે અરુણ કૃષ્ણમૂર્તિ એ કોણ હતો, તો કે અરુણ કૃષ્ણમૂર્તિ એ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનો સ્થાપક હતો, શરૂ કરનાર વ્યક્તિ હતો। એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની જે સંસ્થા છે એ સંસ્થાનો સ્થાપક અરુણ કૃષ્ણમૂર્તિ હતો, કે અરુણે આ એક સંસ્થાની સ્થાપના કરી। એટલે કે આપણે ખ્યાલ છે કે
EFI છેનું ટૂંકું નામ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ એફ ફાઉન્ડેશન આઈ એટલે ઇન્ડિયા. આ EFI નો સ્થાપક છે કે જે સંસ્થા એ પર્યાવરણ માટેની છે કે પર્યાવરણના બચાવ માટે શું કરવું જોઈએ, આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ, અને આ સંસ્થાના જે બધા મેમ્બરો છે, સભ્યો છે, એ પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિશે તો આપણે બધા ખૂબ જાણીએ જ છીએ, ખૂબ જ અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલે પર્યાવરણ વિશે આપણે બહુ ચર્ચા કરતા નથી. કારણ કે પર્યાવરણની ચર્ચા કરીએ તો ગમે તેટલા પ્રિય આપણા માટે ઓછા પડે, કે પર્યાવરણનું આપણા જીવન માટે શું મહત્વ છે એ આપણે બધાને ખ્યાલ જ છે કે જો પર્યાવરણ પ્રદૂષિત હશે તો આપણું જીવનનું અસ્તિત્વ એ જોખમમાં મુકાય છે, તો આપણા જીવનના અસ્તિત્વ, આપણા આયુષ્યને વધારવા માટે આપણે પર્યાવરણનું રક્ષણ કરવું પડે. તો પર્યાવરણનું રક્ષણ આપણે જુદી જુદી બાબતે ઘણી રીતે આપણે કરતા જોઈએ છીએ, અને આપણી ગવર્મેન્ટ પણ પર્યાવરણના રક્ષણ માટે એ જુદા જુદા પ્રકારના કાયદાઓ અમલમાં લાવતા હોઈએ છીએ. ઘણી પ્રકારની સંસ્થાઓ પણ એ પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણના રક્ષણ માટે કાર્યરત છે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી ગવર્મેન્ટ ગમે તેટલા કાયદા લાવે, સંસ્થાઓ ગમે તેટલી પ્રયત્ન કરે, પણ જ્યાં સુધી મારા તમારા જેવા એક સામાન્ય નાગરિક જો આ બાબતને ગંભીરતાપૂર્વક નહીં લે, ત્યાં સુધી એ સરકારના બધા પ્રયાસો છે એ નિષ્ફળ રહેશે, અથવા તો એટલા બધા યોગ્ય રીતે એ ફાયદાકારક નીવડશે નહીં. જો દરેક નાગરિક, દરેક સભ્ય એ પોતે એ પર્યાવરણને પોતાનું પર્યાવરણ સમજી અને એમને જતન કરવાની શરૂઆત કરે, તો પર્યાવરણ પ્રદૂષિત થવાનો જ કોઈ પ્રશ્ન નથી. તો પર્યાવરણ પ્રદૂષિત થવાનો પ્રશ્ન નથી, તો એને શુદ્ધ કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી. કારણ કે શુદ્ધ ક્યારે કરવું પડે છે? જ્યારે આપણે એમને પ્રદૂષિત કરીએ છીએ ત્યારે. તો ખાસ બાબત કે આગળ કીધું એમ પર્યાવરણ વિશે આપણે લાંબી ચર્ચા નથી કરવી, કે આપણે પર્યાવરણના રક્ષણ માટે, પર્યાવરણના બચાવ માટે અરુણ કૃષ્ણ મૂર્તિએ પોતાનું જીવન એ આપી દીધું. એમ એમને માત્ર એકલાએ નહીં, પણ એ સંસ્થાના એમની સાથે ઘણા બધા સભ્યો જોડાયેલા હતા. એ બધા સભ્યોએ આ પર્યાવરણના બચાવ માટે ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા. તો આ અથાગ પ્રયત્નો કર્યા, એમણે સફળતા મેળવી અને આવી એક મોટી એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરી. બરાબર. તો એમનેથી કેવી રીતે કરી, લોકોને કેવી રીતે જાગૃત કર્યા, પોતે કેવી રીતે પ્રયત્નો કર્યા, કેટલા સફળ થયા, આ બધી જ બાબતો આપણને આ યુનિટની અંદર આપેલી છે, કે જે સમજવાની સાથે સાથે એ બધી જ બાબતોને આપણે પણ આપણા જીવનની અંદર આચરણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આપણા જીવનની અંદર આચરણ કરશું, ઉતારશું, તો જેમનેથી આપણે પર્યાવરણ બચાવી શકીશું અને આપણા જીવનને આપણે લંબાવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, તો હવે લાંબી ચર્ચા ન કરતા આપણે ડાયરેક્ટ જ આપણા ટોપિક ઉપર, એટલે કે આપણા પાઠ ઉપર, આપણે યુનિટ ઉપર ચાલ્યા જઈએ, એટલે આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને તેમને સમજતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 એન એ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એક અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું ઇન્ટરવ્યુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ઉપર થોડીક પ્રસ્તાવના આપી છે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે. બરાબર. કે અરુણ કૃષ્ણમૂર્તિએ કેવી રીતે ચાલુ કર્યું આ પર્યાવરણ માટે, એમને ત્યાંથી રસ કેળવ્યો, આ બધી જ વસ્તુઓ આપણને થોડીક પ્રસ્તાવના સ્વરૂપે આપેલી છે. તો પહેલા આપણે એ પ્રસ્તાવનાને જોઈ લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ. જો ખાસ બાબત આ ધ્યાનમાં રાખવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે માત્ર તમારા જેવડી ઉંમરે, જસ્ટ 70 યર્સ ઓલ્ડ, 70 યર્સ ઓલ્ડ એટલે 17 વર્ષ, કે અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો ત્યારે He founded the NGO, Environmentalist Foundation of India. Environmentalist
ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની શરૂઆત કરી હતી કે સ્થાપના કરી હતી. સમજણ વિદ્યાર્થી મિત્રો, એક બાળપણે એક નાની ઉંમરે પોતાની અંદર પર્યાવરણ માટેની એટલી બધી સજાગતા હતી કે જ્યારે તેમણે આ EFI ની સ્થાપના કરી ત્યારે તે માત્ર 17 વર્ષનો હતો. સમજાઈ ગયું કહેવાનો અર્થ? અરુણ કૃષ્ણમૂર્તિએ કયા સંસ્થાની સ્થાપના કરી? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અરુણ કૃષ્ણમૂર્તિએ આ EFI ની સ્થાપના કરી ત્યારે કેવડો હતો, કેટલા વર્ષનો હતો? તો કે માત્ર 17 વર્ષનો. કે માત્ર 17, અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો ત્યારે તેમણે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલિસ એન્ડ યંગ વેટિંગ ઇન ચેન્નઈ. હવે તેમણે આ શરૂઆત કેવી રીતે કરી, જ્યારે એને પર્યાવરણને બચાવવાની શરૂઆત ક્યાંથી કરી અને કેવી રીતે કરી, તો એ આપણને બતાવે છે. તો ઇન ચેન્નઈ એટલે ચેન્નઈમાં ટર્ટલ વોક એટલે કે કાચબા. આ ટર્ટલ વોક બરાબર, ટર્ટલ વોક કાચબા કે પછી ટર્ટલિસ કે કાચબાના ઈંડા કે પછી યંગ હેચિંગ અને નાના નાના બચ્ચાઓની સેવ, પાછળ સેવ એટલે બચ્ચાવાના મૂ એટલે આંદોલનથી બિગનિંગ એટલે શરૂઆત કરી છે. સમજાયું કહેવાનું હોય? ચેન્નઈમાં ટર્ટલ વોક, કાચબાના બચ્ચા અને નાના બચ્ચાઓને બચાવવાના આંદોલનથી તેમણે શરૂઆત કરી હતી. હવે શું કહે છે કે ચેન્નઈની અંદર જે કાચબાઓ હતા, તો કે એમણે ક્યાં જોયું હશે કે જે કાચબાઓને પ્રદૂષણના કારણે મૃત્યુ પામતા હશે, એમના ઈંડાઓ મૃત્યુ પામતા, એના બચ્ચાઓ મૃત્યુ પામતા, આ બધાને બચાવવાનું જે એમણે શરૂઆતમાં આંદોલન કર્યું, તો આ બધા બચાવવાના આંદોલનથી તેમણે શરૂઆત કરી હતી. કે પછી ટુડે અને આજે તો કહીએ, એ શરૂઆત ત્યાંથી કરી અને આજે એમણે તેમની સંસ્થા કેવડી મોટી કરી નાખી અને સમાજ માટે પર્યાવરણ માટે એમણે કેવડું મોટું કામ કર્યું, તો એ બતાવે છે. આજે એમણે એટલો બધો વિકાસ કર્યો કે ટુડે આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ, એટલે અરુણ એન્ડ હિઝ ટીમ અને તેમની ટીમ ઓફ વોલિયન્ટર્સ એટલે સ્વયંસેવકોની હેવ ક્લીન એટલે સાફ કર્યા છે બીચીસ, બીચીસ એટલે દરિયા કિનારો, સમુદ્ર કિનારો, ઇન વેરિયસ, વેરિયસ એટલે જુદા જુદા અલગ અલગ વોટર બોડીઝ એટલે કે પાણીના સ્ત્રોતો. ક્યાં? તો કે ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોન્ડિચેરી. જો આખું એમ લેવલ. અને આજે અરુણ અને તેમના સ્વયંસેવકોની ટીમે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોન્ડિચેરીમાં સમુદ્ર કિનારો અને જુદા જુદા પાણીના સ્ત્રોતો સાફ કર્યા છે. સમજાવું કહેવાનું કે આજે એમણે ક્યાં સુધી કામ કર્યું, તો કે આ બધા શહેરની અંદર, કયા કયા શહેરની અંદર, ચેન્નઈની અંદર, હૈદરાબાદની અંદર, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પોન્ડિચેરીની અંદર જ્યાં જ્યાં સમુદ્ર કિનારાઓ છે એ બધા સમુદ્ર કિનારાઓ એમણે શું કરી નાખ્યા, સાફ કરી નાખ્યા. એટલે સમુદ્ર કિનારાઓ પર જે કચરાઓ હતી, ગંદકીઓ હતી, આ બધા સાફ કર્યા. પછી એ જે વેરિયસ વોટર બોડીઝ, વેરિયસ વોટર બોડીઝ એટલે કે જુદા જુદા પાણીના સ્ત્રોતો, પાણીના સ્ત્રોતો એટલે કે જે જે જગ્યાએ પાણીનો સંગ્રહ થાય છે. કારણ કે આપણે ખબર છે, આપણે ખ્યાલ છે કે પાણીના સ્ત્રોતો એ ઘણા બધા હોય છે. તળાવ છે તો પાણીનો સ્ત્રોત છે, નદી છે, મોકળો છે, તલાવડી છે, કેનાલ છે, સમુદ્ર કિનારો છે, આ બધા જ શું છે, જુદા જુદા અલગ અલગ પ્રકારના પાણીના સ્ત્રોતો છે કે જ્યાં પાણીનો સંગ્રહ થાય છે. તો આવા જે બધા પાણીના સ્ત્રોતો હતા એ બધા પાણીના સ્ત્રોતો પણ તેમણે શું કરી નાખ્યા,
સાફ કરી નાખી. ઘણી વિદ્યાર્થી મિત્રો પછી ધ ટીમ ક્લીન્સ લેક બીચીસ એન્ડ જ્યુસ. હવે શું કહે છે, આ ટીમે આ ટુકડીએ શું કર્યું, ક્લીન એટલે સાફ કરે છે. આ ટુકડી શું કામ કરે છે, પર્યાવરણ માટે, પર્યાવરણના રક્ષણ માટે. તો કે આ ટીમ એ ક્લીન્સ એટલે સાફ કરે છે, લેક એટલે તળાવો, જે જુદા જુદા તળાવો હોય તળાવો, પછી બીચીસ એટલે કે સમુદ્ર કિનારાઓ, એન્ડ જ્યુસ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. પછી પ્લાન્ટ ટ્રીસ અને વૃક્ષારોપણ કરે છે, વૃક્ષો વાવે છે. કારણ કે બધી બાબતો શેને છે, પર્યાવરણને લગતી. આવી રીતે તળાવો અને સમુદ્ર કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો આ બધું સાફ કરે છે, વૃક્ષો વાવે છે. પછી એજ્યુકેટેડ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, એજ્યુકેટેડ પીપલ એટલે લોકોમાં જાગૃતતા લાવે છે થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે કે શેરીઓના નાટકો દ્વારા, શેરીઓના નાટકો દ્વારા લોકોમાં જાગૃતતા લાવે છે. એટલે તો કે આપણે ખ્યાલ છે, ઘણા લોકો ઘણી ઘણી જુદી જુદી જગ્યાએ આપણે નાટકો જોતા હોય, બરાબર, એટલે કે એક વાર્તા સ્વરૂપે નાટકો ભજવવામાં આવતા હોય. તો કોઈ પણ નાટક ભજવવામાં આવતું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ નાટક પાછળનો કંઈક બોધ રહેલો હોય, કે જે બોધ આપણે શીખવા માટેનો હોય, બરાબર. જેમ કે એક બેટી બચાવવાનું નાટક હોય, સ્ત્રી ભ્રૂણ હત્યાનું નાટક છે, આ કેટલાય આવા જુદા જુદા પ્રકારના છે. અત્યારના સમયની ખાસ અંદર જોઈએ તો આપણે આ સંઘ વાળા જે છે, બરાબર, એ સંઘના લોકો એ પોતે પોતાના ઘણા જુદા જુદા બોધ આપવા માટે એ શેરીઓની અંદર નાટકો કરતા હોય છે. ઘણી વખત આપણે શાળાઓની અંદર પણ આવી જુદી જુદી સંસ્થાઓ વાળા નાટકો કરવા માટે આવતા હોય છે. તો ટૂંકમાં આ નાટકમાંથી કાંઈક બોધ મળે. તો આ લોકો, આ જે ટીમ છે, શું કરતી, તો કે શેરીઓની અંદર આવા નાટકો કરતી, કે જે નાટકોમાંથી બોધ રહ્યો એ પર્યાવરણના બચાવ માટે, પર્યાવરણના રક્ષણ માટે, પર્યાવરણને પ્રદૂષિત ન કરવા માટે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ, આવા બધા નાટકો કરતું, કે જેના કારણે લોકોને એ બોધ મળે અને લોકોમાં આ પર્યાવરણ માટેની જાગૃતતા ફેલાય છે. તો એટલે કહે છે કે શેરીઓના નાટકો દ્વારા એ લોકોમાં જાગૃતતા લાવતા. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અને તે મેક એટલે બનાવે છે, એન્વાયરમેન્ટ બરાબર, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને અનુકૂળ પેપર બેગ, કાગળની કોથળીઓ. અને પર્યાવરણને અનુકૂળ કાગળની કોથળીઓ પણ બનાવે છે, કારણ કે જેથી કરીને આપણે આ પ્લાસ્ટિકની બધી કોથળીઓ આજે જે તે વાપરીએ છીએ, જે આપણે ખ્યાલ છે કે જે તે જગ્યાએ આપણે ફેંકી દઈએ છીએ અને જેમના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, તો એવી કોથળીઓના ઉપયોગ કરવાને બદલે આવા પર્યાવરણને અનુકૂળ હોય એવી કોથળીઓ બનાવવામાં આવે અને લોકો એવી કોથળીઓનો ઉપયોગ કરે તો જેથી કરીને પર્યાવરણને પણ અનુરૂપ થઈ શકે. તો એટલા માટે આ લોકો પર્યાવરણને અનુકૂળ કોથળીઓ પણ બનાવે છે. કે અરુણ ટીમ હે સ્ટુડન્ટ. અને વિશેષ બાબત જો, અરુણની ટીમની અંદર એવા વિદ્યાર્થીઓ છે, હુ જોઈન્ડ હિમ, કે જે જોઈન્ટ એટલે સામેલ થયા હતા, હિમ એટલે તેમની સાથે, વેન દે વેર ઇન ક્લાસ 7, જ્યારે તેઓ માત્ર 7મા ધોરણમાં હતા. વિચારો વિદ્યાર્થી મિત્રો, કે અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જ્યારે તે 7મા ધોરણમાં હતા ત્યારે તેમની સાથે સામેલ થયા હતા અથવા તો તેમની સાથે જોઈન્ટ થયા હતા. એન્ડ અને કન્ટિન્યુ ટુ વર્ક, અને સતત કામ કરે છે, વિથ હિમ એટલે તેમની સાથે, ઇવન આફ્ટર 5 યર્સ, આજે 5 વર્ષ પછી પણ, અને આજે 5 વર્ષ પછી પણ સતત તેમની સાથે કામ કરે છે. સમજાવું શું કહેવા માંગે છે, કે જ્યારે વિદ્યાર્થીઓ 7મા ધોરણમાં હતા ત્યારથી અરુણની સાથે જોડાયા હતા અને આજે જોડાઈ ગયા, એના 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષથી પણ કામ કરે છે અને હજુ પણ તેમની સાથે કામ કરે છે. કારણ કે એની એક પ્લસ ખાસિયત એ છે કે જ્યારે આપણે લોંગ સમય માટે
कोई व्यक्ति के कोई संस्था साथे ત્યારે જોડાઈ શકી છે જોડાઈ શકી રહી છે કે જ્યારે એ સંસ્થા અથવા એ વ્યક્તિ સમાજ માટે હિતક શું પોઝિટિવ કામ કરતો હોય જો એ યોગ્ય કામ ન કરતો તો તરત તેમની સાથે જોડાયેલા લોકો એમનેથી શું થઈ જશે દૂર થઈ જશે તો આ એક વસ્તુ એ આપણે પ્રૂફ કરે છે સાબિત કરે છે કે લોંગ સમય માટે જો લોકો તેમની સાથે જોડાયેલા રહે છે તો એનો અર્થ એવો છે કે વિદ્યાર્થી મિત્રો આ જે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ પોતે નિસ્વાર્થ ભાવે રાષ્ટ્ર અને પર્યાવરણ અને લોકોની સેવા માટે પર્યાવરણના રક્ષણ માટે કામ કરી રહ્યો છે જેવી વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું આ પાઠની પ્રસ્તાવના તેમને ક્યાંથી ક્યારે એ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરી અને ક્યાંથી એમણે આ પર્યાવરણ માટેની શરૂઆત કરી અને આજે એમણે કેટલું કામ કર્યું અને કેવી રીતે કામ કર્યું અને પર્યાવરણ માટે કેવી રીતે અસરકારક છે આ પ્રસ્તાવને આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી પાછી આ પ્રસ્તાવનાનું આપણે એક વખત રિવિઝન કરી લઈએ તો ફરી પાછું એની અંદર ધ્યાન અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 યર્સ ઓલ્ડ. અરુણ કૃષ્ણમૂર્તિ એ માત્ર 17 વર્ષનો હતો ત્યારે હી ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ત્યારે તેમણે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક અ મૂવ ટુ સેવ ટર્ટલ ઇઝ એન યંગ હેચિંગ ઇન ચેન્નઈ. પાછળથી પહેલા લેવાનું ચેન્નઈમાં ટર્ટલ વોક ચાલતો કાચબો પછી ટર્ટલ ઇક કાચબાના ઈંડાઓ એન યંગ હેચિંગ્સ અને નાના નાના બચ્ચાઓની સેવ એટલે બચાવવાના આંદોલનથી શરૂઆત કરી હતી. એન્ડ ટુડે અને આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ બોડીઝ ઇન ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી કોઇમ્બતુર એન્ડ પોન્ડિચેરી. અને આજે અરુણ અને તેમના સ્વયંસેવકોની ટીમે ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી કોઇમ્બતુર અને પોન્ડિચેરીમાં તે સમુદ્ર કિનારાઓ અને વેરિયસ એટલે જુદા જુદા વોટર બોડી એટલે પાણીના સ્ત્રોતોને સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ બીચીસ એન્ડ જોસ. આ ટીમ છે એ ટીમ એ દરિયા કિનારાઓ તળાવો અને પ્રાણી સંગ્રહાલયોની સાફ કરે છે. પ્લાન્ટ ટ્રી વૃક્ષો વાવે છે એજ્યુકેટેડ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. શેરીના નાટકો દ્વારા લોકોમાં જાગૃતતા લાવે છે એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ અને પર્યાવરણને અનુકૂળ પેપર બેગ કાગળની કોથળીઓ બનાવે છે. અરુણ ટીમ હેઝ સ્ટુડન્ટ. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે જોઈન્ટ હિમ તેમની સાથે જોઈન્ટ થયા હતા વેન જ્યારે હે વેર ઇન ક્લાસ 7 જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા. અરુણના ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા ત્યારે તેમની સાથે સામેલ થયા હતા એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક અને સતત કામ કરે છે વિથ હિમ એટલે તેમની સાથે ઇવન આફ્ટર ધ યર એક વર્ષ પછી 5 વર્ષ પછી પણ આજે 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરે છે. ગરીબ વિદ્યાર્થી મિત્રો તો ચાલો ઝડપથી એક વખત આમનું રિવિઝન કરી લેશે. દરેક વિદ્યાર્થી મિત્રો એક વખત વાંચી લો ઝડપથી.
તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિની પ્રસ્તાવના સમજ્યા, અને પાઠ શેના માટેનો છે, એ પાઠની અંદર આપણે શું સમજવાનું છે, અને પાઠની અંદર આપણે જીવનની અંદર કેવી કાળજી રાખવાની છે, આ બધી જ વસ્તુ આપણે આગળ આ પાઠ આ યુનિટની અંદર જોશું. તો આવતા લેક્ચરથી વિદ્યાર્થી મિત્રો, હવે જે ઇન્ટરવ્યુ લે છે, ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એ અમને પ્રશ્ન પૂછશે, અને એ પ્રશ્નના જવાબ એ અરુણ કૃષ્ણમૂર્તિ આપશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરથી વિદ્યાર્થી મિત્રો એમના પ્રશ્ન કરી અને એમના જવાબને સમજવાનો પ્રયત્ન કરશું. તો આજે આપણા લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો ફરી પાછું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ પ્રશ્નો કરી અને તેમના જવાબ સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.